एक गामडा गामनी अंदर किशोर भाई नामना व्यक्ति अने एमनी उमर आश्रे 75 वर्षनी थई हशे अने पोते पोताना गामडानी अंदर अने त्रण दीकरा समय जता ए दीकराओने વેવિશાળ કરી અને લગ્ન પણ કરી દીધા છે અને પોતાનું નિવૃત્ત જીવન એવું આનંદથી ગાળી રહ્યા હતા. અમુક વર્ષો જતા એક દિવસ કિશોરભાઈના ધર્મપત્ની એમની બાજુમાં બેઠા છે અને કહે છે કે સાંભળો છો? ત્યારે કિશોરભાઈ જવાબ આપે છે કે હા બોલો ને. તો આપણો મોટો દીકરો રમેશ એ મારી પાસે આવ્યો હતો અને વાત કરતો કે બા તમે અને મારા બાપુજી બંને વાત કરી અને હવે આ જે કંઈ માલ મિલકત સંપત્તિ જે આપણી પાસે છે એનો અમને ભાગ પાડી દો અને વહુ અને ભાઈઓના બધા લોકોનો વિચાર એ મારી સમક્ષ એને રજૂ કર્યો છે અને બધા દીકરા અને વહુ આપણાથી અલગ રહેવા માંગે છે. હવે કિશોરભાઈનો સ્વભાવ થોડો ક્રોધવાળો હતો, પણ આ વાત સાંભળીને પહેલાં તો તે ક્રોધે ભરાણા, પણ ક્રોધને પી ગયો છે માણસ, બોલ્યા નથી. અને એમના પત્નીને શાંતિથી પૂછે છે કે એ લોકો શું કામ અલગ રહેવા માંગે છે, આ ઘરમાં વાંધો શું છે? પરંતુ તેની પત્નીએ સમજાવી અને કહ્યું કે હવે તે લોકો મોટા થઈ ગયા છે એટલે તેઓ ઈચ્છે એ રીતે આપણે એમને ભાગ આપી દઈએ, તેઓ હવે આ ઘરમાં રહેવા નથી માંગતા. પણ કિશોરભાઈ થોડા સમય સુધી કઈ બોલ્યા નથી એટલે એ મોટા દીકરાએ અંતે એના બાપુજીને કીધું કે હવે અમારે બધાને અલગ થવું છે અને અલગ રહેવું છે, જો તમે ભાગ પાડી દો તો ભલે, નહીતર હું પંચને બોલાવીશ અને અમને જુદું કરી દો, કારણ કે એમની હાજરીમાં તમે અમને બધાને વસ્તુઓની સરખી રીતે વહેંચણી કરી દો. કિશોરભાઈને ગુસ્સો આવ્યો, પરંતુ તે કશું બોલ્યા નહીં, માત્ર રમેશને કહ્યું કે વાંધો નહીં બેટા, તું પંચને બોલાવી લે, હું ભાગ પાડી દઈશ. હવે આ મોટો દીકરો પંચની પાસે ગયો છે અને પંચને બધી વાત કરે છે ત્યારે પંચ કહે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, અમે સાંજે બધા લોકો આવશું. હવે આવું નક્કી કરીને આ રમેશ પાછો ઘરે આવ્યો છે અને ઘરે આવીને બધા લોકોને વાત કરે છે કે ભાઈ સાંજે બધા હાજર રહેજો, પંચ બધું ઘરે આવવાનું છે અને આજે આપણે આપણી આ માલ મિલકત સંપત્તિ જે કંઈ છે તેનું વહેંચણી કરવાની છે. આ બધાને વાતની જાણ કરી અને સાંજે પંચ ઘરે આવે છે એટલે તરત જ એ મોટો દીકરો એના પિતાજીની પાસે જ ઓરડાની અંદર એના પિતાજી સૂતા છે ત્યાં જઈ અને કહે છે કે બાપુજી પંચ આવી ગયું છે, તમે ચાલો બહાર. હવે રમેશભાઈ બોલાવી અને આવતા રહ્યા છે અને ધીમે ધીમે કિશોરભાઈ એ પંચ બેઠું છે ત્યાં આવી અને બધાની પાસે ખાટલામાં બેસી જાય છે. ત્યારે પંચમાંથી કોઈ આગેવાન માણસ કહે છે કે કિશોરભાઈ હવે આ તમારી જે કઈ માલ મિલકત સંપત્તિ છે તેનો વહેંચણી કરી દો. એટલે કિશોરભાઈ ખાટલાની ઉપર બેઠા છે, એમના ત્રણેય દીકરા ખાટલાની બાજુમાં ઊભા છે, પંચ બધું બેઠું છે, સાંજનો સમય અને કિશોરભાઈને હૃદયની અંદર તો ખૂબ વેદના, પણ સાહેબ શું બોલી શકે? જ્યારે દીકરાઓને જુદું કરવું છે ત્યારે એ બાપની એટલી મજબૂરી હોય છે કે એના દીકરાને કશું કહી શકતા નથી. પણ અંતે એ પંચની વાતની શરૂઆત કરી અને કહ્યું કે જો છોકરાને રહેવું ભેગું ન ફાવતું હોય તો પછી ભાગ પાડી આપો ને, અને એ સારી વાત છે, જેટલી વસ્તુઓ છે એ પ્રમાણે સરખી રીતે બધાને ભાગ પાડી દો. અને હવે કિશોરભાઈ તમે અને તમારી પત્ની કહો કે તમારે કયા દીકરાની ભેગું રહેવું છે.
હા પંચ અમે બેઠા છીએ, તમને જે દીકરાની સાથે ફાવે તેનું તમે નામ આપો। ત્યારે કિશોરભાઈ એ પંચને હજુ કશું કંઈ પણ કહેતા નથી અને જવાબ આપે તે પહેલા એમનો મોટો દીકરો જેનું નામ રમેશ એ બોલ્યો છે કે એમાં શું પૂછવાનું હોય બાપુજી, 4 મહિના મારા ભેગા રહે છે, 4 મહિના વચેટભાઈની ભેગા રહે છે, 4 મહિના નાનાભાઈની ભેગા રહે છે। જેમ આ રમેશ બોલ્યો ત્યારે એવું આપણને સમજાય કે પહેલેથી આ ત્રણેય ભાઈઓએ ભેગા મળી અને આ વાતને નક્કી કરી નાખી હોય, પણ રમેશ આવી વાત કરી અને એ બે ભાઈની સામે જોઈને બોલે છે કે કેમ આ વાત બરાબર છે ને, ઔપચારિકતા પૂરતું પૂછ્યું હોય ને, એવું આપણને લાગે કે આ નિર્ણય મેં જે કર્યો છે એ બરાબર છે ને। એટલે બંને ભાઈઓએ તરત જ ઈ હા ઠીક છે, અમને આ નિર્ણય મંજૂર છે। અને પંચ બોલ્યા કે ચાલો, એ તો નક્કી થઈ ગયું, કારણ કે પંચમાંથી કોઈ આગેવાન માણસ હોય એને તરત કીધું કે ભાઈ બરાબર છે, આ વાત તો હવે નક્કી થઈ ગઈ ને। એટલે કિશોરભાઈ અને તેની તેમના ધર્મપત્ની તેના ત્રણેય દીકરાની ઘેર 4-4 મહિના સુધી રહેશે। તો હવે કિશોર દાદા, ઘર જમીન તેમજ બીજી કોઈ મિલકત હોય એના ભાગ કરી નાખો। કિશોરભાઈ અંદરથી ખરેખર એટલો બધો એમને ક્રોધ આવતો અને ક્રોધ હતો, પરંતુ દીકરાઓના મનમાં શું છે એ વાત જાણવા માટે એ કંઈ જ બોલ્યા નથી। એમાં પણ આ 4 મહિના દરેક દીકરાને ઘરે જઈને કિશોરભાઈ અને તેની તેમના ધર્મપત્નીએ રહેવાનું, આ વાતથી તો એમનો ક્રોધ જાણે આસમાન જેટલો આવી ગયો હોય। અને સાહેબ આવે જ કેમ ન આવે, કોઈ પણ બાપને જ્યારે આ બધું જુદું કરવાનું થાય ત્યારે એને ક્રોધ નથી આવતો, પણ અંદરથી વેદના થતી હોય છે, દુઃખ થતું હોય છે। તો એ કિશોરભાઈને એટલું બધું દુઃખ લાગે છે, અને ઘણા સમયથી એક પણ શબ્દ ન બોલેલા એવા કિશોરભાઈ એ તે દિવસે બોલ્યા છે કે શેનો ભાગ પાડવો છે અને શેની વહેંચણી કરવી છે। અને પછી ત્રણેય દીકરાની સામુ જોઈ અને બોલ્યા, ભાગ અને વહેંચણી તમે નહીં, પરંતુ હું એટલે કે તમારો બાપ કરશે, સાંભળી લો, આ મારો ફેસલો છે। જિંદગીમાં ક્યારેય આ માણસ બોલ્યો નથી અને તે દિવસે કિશોરભાઈ બોલે છે, કારણ કે ઘરમાં કાયમ શાંતિથી જીવન ગાળતા અને ક્યારેય કોઈને કડવું વેણપણી માણસે કીધું નથી, છતાં આ દીકરાઓ જ્યારે જુદું કરવાનું કહે છે અને એમાંય ખાસ કરી અને એ બાપના 4-4 મહિનાના વારા કરવાની જ્યારે વાત કરી, ત્યારે કિશોરભાઈ બોલ્યા છે કે આ શેની તમે વાત કરો છો, આ જમીન મિલ માલ આ મિલકત સંપત્તિ જે કંઈ છે એ વેચણી કરવાનો તમને કોને અધિકાર આપ્યો છે અને કોની તમે વાત કરો છો, કારણ કે જે વસ્તુ છે એનો માલિક હું છું, તમે નહીં, એટલે આ ફેસલો તમારો બાપ કરશે। ત્રણેય દીકરાઓ કિશોરભાઈની સામે જોઈ રહ્યા છે અને એ વખતે કિશોરભાઈ બોલે છે કે હવે તમે પહેરેલે કપડે અહીંથી બહાર નીકળી જાઓ। પછી 4 મહિના વારા ફરતી, પહેલા 4 મહિના મોટાભાઈને આવવાનું, પછીના 4 મહિના વચેટભાઈને, પછીના 4 મહિના નાનાને, તમારે મારા ઘરે આવી અને મારી ભેગું રહેવાનું છે। અને આ સિવાયના મહિનાની વ્યવસ્થાઓ જેમ કરવી હોય એમ તમે કરી શકો છો, તમે મારી વેચણી કરવા નીકળ્યા છો ને, પરંતુ આ સંપત્તિનો માલિક હું છું। બાપુજીના મોઢેથી આવા વેણ સાંભળી અને બધા દીકરાઓને સમજાઈ ગયું કે ઓહો, આ અમે જે કરવી છે એ તો અમારો ભ્રમ છે અને ભૂલ પણ છે, એટલે તેઓએ કેટલી મોટી ભૂલ કરી છે। તેઓ બધા કિશોરભાઈની માફી માંગવા લાગ્યા, કિશોરભાઈ જે બોલ્યા તે સાંભળી જે પંચ આવ્યું હતું એ તો આશ્ચર્યજનકમાં બેસી ગયું છે, કાંઈ બોલી જ ન શક્યા, પરંતુ ત્યાં હાજર રહેલા બીજા વડીલો
ઘણા બીજા માણસો બેઠા હતા અને તેમની આંખ ખુલી ગઈ કે આજે કિશોરભાઈના નિર્ણયને ખુદ પંચે કહ્યું કે વાહ કિશોર દાદા, આને કહેવાય સાચો નિર્ણય, વેચણી દીકરાઓએ નહીં પરંતુ માતા પિતાએ કરવાની હોય છે. અને આપણને એવું સમજાય છે કે આ જે કંઈ છે એ અમારું છે, એટલે આપણા મા બાપની જ્યારે વૃદ્ધ ઉંમર થાય ત્યારે આપણે એમને એમ કહેતા હોઈએ છીએ કે તમને કશી ખબર નથી પડતી, તમે સાનામાના બેસો, તમારે ન બોલાય. તો સાહેબ, એ મા બાપે આપણા માટે પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી, રાત દિવસ જોયા વગર તંગતોડ મહેનત કરી અને જે કંઈ ભેળું કર્યું છે એ માત્ર એમના સંતાનો માટે કર્યું છે. તો જ્યારે એમની ઉંમર થાય ત્યારે આપણે એમને સાચવવાની ફરજ છે, નહીં કે એમના વારા કરવા પડે. પણ આજના આ સમાજની અંદર એ આપણી બહુ મોટામાં મોટી કમનસીબી છે કે મા બાપને જ્યારે દીકરાઓ વારાએ ચડાવે છે ત્યારે કોઈ પણ મા બાપને આવું દુઃખ થતું હોય છે. પણ આ કિશોર દાદાએ જ્યારે આવો નિર્ણય કર્યો કે આ તો મારું છે, આમાં તમે આનો આના આના ભાગ તમે કેવી રીતે પાડી શકો, હું અને તારા બાસી ત્યાં સુધી ભાગ નહીં પડે, તમે બધા નીકળી જાઓ અને ચાર ચાર મહિનાના વારા તમારે મારા ભેળા રહેવા આવવાના, કારણ કે સંપત્તિ આમની પાસે રાખે તો દીકરાઓને તો પછી બીજું શું રહે, એટલે એમને ચાર ચાર મહિના એ કે તમે મારા ઘેરે ખાવા આવજો. હવે જ્યારે આવું જો બધા છોકરાઓને ખરેખર આવું સમજાય કે મા બાપના ભાગ નથી પડાતા, એમની વેચણી નથી કરાતી, એમને વારે ન ચડાવવા જોઈએ, તો સમાજની અંદર સાહેબ વૃદ્ધાશ્રમ બને છે, બહુ સારી વાત છે, કોઈ ખરાબ નથી. કારણ કે જે કોઈ દાતાઓ છે એ લોકોએ તો એક એમની પાસે જે સંપત્તિ છે એનો સદઉપયોગ કરી અને વડીલ મા બાપને ક્યાંય દુઃખ ન પડે, ક્યાંય ભટકવું ન પડે, એટલે એમના માટે વૃદ્ધાશ્રમ એમને બનાવ્યા છે. પણ વૃદ્ધાશ્રમ બનવા છતાંય જો જગતમાં દરેક દીકરાઓ જ્યારે મા બાપ માટે એવી પ્રેરણા લે કે નહીં અમારા મા બાપના અમારે વારા નથી કરવા, એમને વૃદ્ધાશ્રમમાં નથી મૂકવા, તો સાહેબ આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે છે. અને આ ભારત દેશના સંસ્કાર છે કે આપણી ઋષિ પરંપરાઓ, આપણા શાસ્ત્રોને જ્યારે તમે વાંચો, ભગવાન રામ જેવા પણ એમના બાપના એક વચન કહેવાથી આખી રાજગાદી છોડી અને વનવાસ જતા રહ્યા છે. એમ બાપ કહે શુણ બેટા, મારા બાપના પંથે હાલીશમાં, હરિભજનમાં ભંગ પાડી એવી હોયું ઘરમાં લાવીશમાં. કારણ કે બીજાનું જોઈ અને આજના યુવાનો મોજશોખ કરવા માટે આ બધું પોતાની પાસે લઈ લે છે અને પછી એમાંથી વેચી અને એની એને આનંદ ગુજારવા માટે જે કંઈ જમીન મળી છે એને વેચી દે છે અને પછી ગાડીઓ લે, ફોર વ્હીલ લે, ફરવા નીકળે, એટલે એ બાપને એ દુઃખ થતું હોય છે કે મારો બાળક ક્યાંય આ ખોટા રવાડે ચડી અને આ બધું વેડફી ન નાખે. એટલે મા બાપ આપણને ક્યાંક ક્યાંક સાચી સમજણ આપતા હોય છે. એમ આ કિશોરભાઈએ એમના ત્રણેય દીકરાઓની આંખ ઉકાળી દીધી છે. એટલે કહેવાયું છે કે દીકરાઓએ નહીં પરંતુ માત પિતાએ આ જમીન મિલકત સંપત્તિની જે કંઈ વહેંચણી કરવાની હોય છે મા બાપનો અધિકાર છે, દીકરાઓનો નહીં.